રાજ્યમાં 16 સરકારી ડિગ્રી ઇજનેરી કોલેજો છે જ્યાં વિદ્યાર્થીઓ તેમના ભાવિને લઈને અભ્યાસ કરવા જોડાય છે. સરકારી કોલેજોમાં ટ્યુશન ફી ન હોવાથી અહીં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓની પ્રાથમિકતા રહે છે. ત્યારે ઊંચી ટકાવારીવાળા વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે. પ્રવેશ મળે ત્યારે ગૌરવ મેળવતા વિદ્યાર્થીઓને જ્યારે અભ્યાસ શરૂ થાય ત્યારે વાસ્તવિકતા ખબર પડે છે. પૂરતા પ્રોફેસર તો છે જ નહીં, 16 સરકારી ડિગ્રી ઇજનેરી કોલેજમાં રાજકોટ અને મોરબીમાં જ કાયમી આચાર્ય છે. પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને લેક્ચરરની કુલ 3600 જગ્યામાંથી 1350 જગ્યા ખાલી પડી છે. પ્રોફેસરની 400માંથી 300 જગ્યા ખાલી છે. એસોસિયેટ પ્રોફેસરની 800માંથી 450 બેઠકો ખાલી છે, જ્યારે લેક્ચરરની 2400માંથી 600 બેઠકો ખાલી છે. આમ સરકારી ઇજનેરી કોલેજોમાં પ્રોફેસરની 60%થી વધારે જગ્યા ખાલી પડી છે. 16 એન્જિનિયરિંગ કોલેજમાંથી માત્ર 2માં જ કાયમી આચાર્ય શ્રી છે, રાજકોટ અને મોરબી એન્જિનિયરિંગ કોલેજ. 14 એન્જિનિયરિંગ કોલેજ ઇન્ચાર્જ આચાર્યથી ચાલે છે. રાજ્ય સરકાર લાંબા સમયથી કાયમી આચાર્યની નિમણૂક નથી કરતી, સિનિયર ફેકલ્ટીની નિમણૂક નથી કરતી. એસોસિએટ ફેકલ્ટી એટલે કે સિનિયર ફેકલ્ટીમાં જ આવે પ્રોફેસર ને એસોસિએટ પ્રોફેસર, એની લાંબા સમયથી એના પ્રમોશનને એની કામગીરી કરતી. આ ગુજરાતની કમનસીબી છે કે જેમાં ટેકનિકલ એજ્યુકેશન સંપૂર્ણપણે ખાડે ગયું. તો ડિપ્લોમા ઇજનેરી કોલેજો એટલે કે સરકારી પોલિટેકનિકની હાલત પણ ગંભીર છે. રાજ્યમાં 26 સરકારી પોલિટેકનિક કોલેજોમાં પણ પ્રોફેસરનો 50% સ્ટાફ ખાલી છે. 26માંથી માત્ર 2 કોલેજોમાં કાયમી આચાર્ય છે. સરકારે વિઝિટિંગ ફેકલ્ટીની નિમણૂક કરી છે, પરંતુ અપૂરતા સ્ટાફને અભાવે વિદ્યાર્થીઓના પરિણામ પર માઠી અસર પડે છે. એક તરફ સરકાર શિક્ષણના વ્યાપની મોટી મોટી જાહેરાતો કરે છે, મોટા મોટા ઉત્સવો કરે છે અને પોતે બહુ મોટું ટેકનિકલ શિક્ષણમાં મોટું આખા દેશમાં ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કર્યું એવી વાતો જાહેરાતો કરે છે, અને ક્વોલિટી એજ્યુકેશનમાં વાસ્તવિક સ્થિતિ જોઈએ તો કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ ગુજરાતમાં એન્જિનિયરિંગને સારા એન્જિનિયરને તૈયાર કરવા માટે જે જરૂર સ્ટાફ છે એ છેલ્લા 10 વર્ષથી નિમણૂક થતી નથી. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનના નિયમ મુજબ 10 વિદ્યાર્થી સામે 1 પ્રોફેસર હોવો જોઈએ, પરંતુ અપૂરતા સ્ટાફને કારણે આ નિયમ ગુજરાતની સરકારી કોલેજોની ચાડી ખાય છે. રાજ્ય સરકારે છેલ્લા 10 વર્ષથી પ્રોફેસરના પ્રમોશન કર્યા નથી કે નવા પ્રોફેસરની ભરતી કરી નથી. જગ્યા ભરાય છે તો માત્ર વિદ્યાર્થીઓની. ઊંચા ટકાવાળા વિદ્યાર્થીઓ જરૂર હોશિયાર હોય, પરંતુ જ્યારે ભાવિ ઘડવાના વિષયો ભણવાના હોય ત્યારે તેમનું કૌશલ્ય બહાર આવે તેવા ગુરુની પણ એટલી જરૂરિયાત રહે છે. પરંતુ અપૂરતા પ્રોફેસરને કારણે રાજ્યની ગુણવત્તાવાળા ઇજનેરો મળવા મુશ્કેલ બની ગયા છે. કેમેરામેન નિલેશ પટેલ સાથે દીપેન પઢિયાર, VTV અમદાવાદ.